ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પુરખ્યા હનુમાનજી મંદિર ખાતે વધુ 10 દિવસ લોકડાઉન જાહેર. હાલની પરિસ્થિતિ જોતા કોરોના સંક્રમિતતામાં વધારો થઈ રહ્યો છે. પુરખ્યા ટ્રસ્ટી મંડળ, પૂજારી પરિવાર અને સમસ્ત ગ્રામજનોએ તારીખ 30/4/2021 સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરેલું હતું, પરંતુ હાલમાં પરિસ્થિતિ ગંભીર થતી જણાય છે. બહારથી આવતા દર્શનાર્થીઓને દર્શન કરવા ઉપર પ્રતિબંધ મૂકીને સંસ્થા દ્વારા વધુ લોકડાઉન જાહેર કરેલ છે. પુરખ્યા દાદાએ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી કરી છે કે આગામી તારીખ 10/5/2021 સુધી તમામ જય સિયારામ. આ કોરોનાની પરિસ્થિતિ અત્યારે બહુ કપરો સમાયેલો હશે. આપણે 15 તારીખથી 30 તારીખ સુધી ભૂરુખિયા મંદિર બંધ રાખવામાં આવ્યું હતું, તો અત્યારે સંક્રમણ હજી વધે છે એટલા માટે પાછો નિર્ણય કરવામાં આવ્યો છે કે આપણે 30 તારીખથી 10 તારીખ સુધી પાછું ભૂરુખિયા મંદિર બંધ રહેશે. તો કોઈ પણ યાત્રાળુ શ્રદ્ધાળુઓએ દર્શન કરવા માટે અહીંયા આવવું નહીં. અને આપણે ભૂરુખિયા મંદિર પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દી આ કોરોના મહામારી જલ્દીથી રહી જાય એ ભૂરુખિયા આચરણમાં પ્રાર્થના કરીએ છીએ. અને કોઈ પણ શ્રદ્ધાળુ યાત્રાળુઓ પણ દર્શન કરવા માટે ભોજન વ્યવસ્થા તમામ વ્યવસ્થા અહીંયા બંધ રાખવામાં આવેલ છે, તો કોઈ પણ અહીંયા દર્શન કરવા માટે આવું નહીં. ઘરે બેઠા લાઈવ દર્શન કરવા દાદા. જય ભૂરુખિયા માતા. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.